કેમ છો બાળકો આપણે પાઠ નંબર આઠ કે હાથી હશે એ પાઠમાં આ સરસ મજાનું ગીતડું ગાઈ ગયા ત્યારબાદ આ ચિત્રમાં કોણ કોણ સંતાયું છે તે પણ લખી ગયા ત્યારબાદ અહીં હાથીનું ચિત્ર દોરીને છ શ્ર અને સ્વ એ મૂળાક્ષર પણ લખ્યા ત્યારબાદ અહીં એક સરસ મજાની એન ઘેન દીવા ઘેન એ વાર્તા આપી છે અને આ વાર્તામાં એક હાથી અને એક છે 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 હાથીનું નામ 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 ચંદુ અને ટીકુ આ બેની દોસ્તીની વાતો અહીં કરવામાં આવી છે આ લોકો એક રમત રમે છે તે રમતની વાત અહીં આ વાર્તામાં કરવામાં આવે છે તો બાળકો આપણે અહીં એક પછી ક્રમ આપેલા છે તે પ્રમાણે આપણે વાંચતા જવાનું છે અને તમારે પણ આ વાર્તાને વાંચવાની રહેશે તો ચાલો જોઈએ આપણે એન તો એક નંબરમાં ચંદુ ચંદુ હાથી અને ટીકુ કીડી બે દોસ્ત જંગલમાં રહે બંને ખૂબ વાતો કરે વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ આમ વાતોથી તો હું કંટાળી આમ કીડી બહેન કહે છે હા 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 ચાલને ના કોણે પાડી હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા હાથી કહે છે તો કીડી કહે છે ના રે ના ચંદુડા તું પણ સી મસ્કરી કરે છે તારી જોડે કુસ્તી

નથી આવડતું પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂછડી તો દેખાય છે તું તો ઝાડ થી જાડો છે હિ હિ ચંદુ નો થપ્પો ચંદુનો થપ્પો તો આ ટીકુ કીડી છે એ દાવા આપે છે અને બોલે છે ગેન ચંદ એમ કરીને બોલે છે છે ચંદુ સંતાય પણ જે ચંદુ હાથી છે એ જાડું સંતાયો પણ એની શું દેખાય છે સૂંઢ અને પૂછડી તો ઝાડમાંથી દેખાય જ કરે છે એટલે કીડી હસે છે અને કહે છે કે તું તો ઝાડ કરતા પણ જાડો છે ત્યારબાદ હવે ત્રણ નંબર ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઉભો રહ્યો અને ચંદુ હાથી કહે છે ટીકુડી હવે મારો દાવ ચાલ સંતાઈ જા એન ગેન દીવા ગેન સંતાઈ કે વન ટુ થ્રી ફોર ટેન એ હું આવ્યો હવે ચાર નંબર ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ચંદુએ આંખો ખોલી આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકું દેખાય જ નહીં ને એ થાકીને હાંફવા લાગ્યો તેની શૂંઢમાંથી કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડીવાળું પાંદડું પણ અરે હું મરી જઈશ બચાવો બચાવો આમ ટીકુ ટીકું ટીકુ ન થાપો ટીકુ ન થાપો આવી રીતના હાથી બોલ્યો ત્યારબાદ પાંચ નંબરનું જોઈએ એકવાર ચંદુ હાર્યો એકવાર વાર ટીકુ હારી કાન સંકોરીને બેસી ગયો જાણે કોઈ પથ્થરો જોઈ લો હવે ટીકુ કીડી બોલે છે એન ગેન ચંદુ સંતાઈ ગયો કે હું આખો ખોલું છું હવે બરાબર પૂછડી પણ દેખાવી જોઈએ પૂંછડી દેખાતી ન હતી ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી અને હાથી આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાતો કેમ નથી એમ કીડી કહે છે સાત નંબર ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો અરે એ તો ચંદુ હતો તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો હવે ટીકુ બોલી સારું સારું કંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આંખો બંધ કર હવે આઠ નંબરમાં જોઈએ ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ચંદુની ચામડી તો ચાડી એને ખબર પણ ન પડી ચંદુએ આંખો ખોલી અને ટીકુને ખૂબ શોધી હવે ચંદુએ વારો આપ્યો તેથી હવે ચંદુ ટીકુને શોધે છે આ ઝાડની ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આંખો ઝીણી કરીને જોયું ટીકુડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીકુભાઈ બહાર આવે આવ હવે હવે ટીકુ છે તે હાથીના કાન પાછળથી નીકળી અને બોલી હું જીતી ગઈ હું જીતી ગઈ આ રહી હું તારા કાનની પાછળ તને તો ખબર પણ નહીં નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું હિ તો બાળકો આવી રીતના જે કીડી અને હાથી છે એ બંને રમત રમે છે તો પહેલા હાથી પથ્થર બનીને સંતાઈ છે અને બીજી વાર કીડી છે એ હાથીના કાન પાછળ સંતાઈ જાય છે ત્યારબાદ હવે દસ નું જોઈએ એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હો તો હું જીતી જાત જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે હા 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 એમ આ ચંદુ હાથી બોલે છે તો ટીકુ કીડી કહે છે હિ 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 એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે તે જીતે હે હે એ સાંભળી ચંદુ હસી પડ્યો હા 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 એની સૂંઢમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા તો બાળકો આવી રીતના હાથી અને કીડીની વાર્તા આપી છે તો નીચે થોડીક વાતચીતો આપી છે કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તમને ત્યારબાદ બીજા નંબર હાથી હસો તો કીડી ઉડીને ક્યાં આવડ પડી હશે ત્યારબાદ ત્રીજા નંબર તમને કોની સાથે થપો રમવાનો ગમે કીડી સાથે કે હાથી સાથે અને શા માટે ગમે ત્યારબાદ તમારા વહલા મિત્રોના નામ શું છે તમે કોની સાથે રમત રમો છો ત્યારબાદ તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું તમને પસંદ કરો છો અને શા માટે ત્યારબાદ શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે ક્યાં ક્યાં સ્થળે સંતાવાનું પસંદ કરો અને કેમ એ પણ અહીં આપણે ચર્ચા કરવાની છે ત્યારબાદ અહીં જો સાચું હોય વાક્ય તો તમારે કાન પકડવાના છે અને વાક્ય જો ખોટું હોય તો તમારે નાક પકડવાનું છે સાચું ખોટું હોય તો નાક પકડજો તો પહેલું વાક્ય હાથી અને કીડી દુશ્મન હતા તો બાળકો આ વાક્ય કેવું છે ખોટું તો તમારે પકડવાનું નાક બીજું વાક્ય હાથી કુસ્તી રમવા માંગતો હતો તો આ વાક્ય કેવું છે આ વાક્ય સાચું છે તો તમારે પકડવાના કાન વાક્ય હાથી ઝાડ ઉપર સંતાઈ ગયું તો વાક્ય વાક્ય સાચું છે ના આ વાક્ય તો ખોટું છે ચોથું કેળી પાંદડામાં છુપાઈ ગઈ આ વાક્ય સાચું છે પાંચમું કીડી જોર જોરથી ફૂફાડા મારવા લાગી આ વાક્ય ખોટું છે છઠ્ઠું કીડી મોટેથી બૂમા બૂમ કરવા લાગી આ વાક્ય સાચું છે બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી આ વાક્ય ખોટું હાથી કાળા કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો આ વાક્ય સાચું કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ આ વાક્ય પણ સાચું અને છેલ્લું જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા આ વાક્ય ખોટું છે ત્યારબાદ એની નીચે પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન પહેલીવાર વાર ચંદુને કેમ પાછ ઝડપથી શોધી શકી કેમ કે પહેલી વાર ટીકુ ચંદુને કેમ શોધી શકી કેમ કે ચંદુની પૂંછડી અને શું દેખાતું હતું ટીકુ શોધી ચંદુ સંતાયો હતો છતાં પણ એની સૂંડ અને એની પૂંછડી દેખાતી હતી ત્યારબાદ ત્રીજો જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ કોને એને શોધવા શું શું કર્યું તો ટીકુ જ્યારે પાંદડા નીચે સંતાઈ હતી ત્યારે ચંદુએ તેને આમ જોયું તેમ જોયું ઉપર જોયું નીચે જોયું આમ ઘણી જગ્યાએ એને શોધી હતી ત્યારબાદ ચોથો પ્રશ્ન ટીકુ ચંદુને કેમ શોધી ન શકી કેમ કે ચંદુ ખડકોની વચ્ચે પથ્થરની જેમ પૂંછડી અને સોન સંતાડીને પડી ગયો હતો તેથી પાંચમો ટીકુને ક્યારે નવાઈ લાગી જ્યારે ચંદુ છે એ ઘડોકોની વચ્ચેથી ઊભો થયો ત્યારે ટીકુને નવાઈ લાગે છે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શું યુક્તિ કરી ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુ છે એ ચંદુના કાન પાછળ જઈને સંતાઈ ગય તો આવી રીતના અહીં તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે